મિત્રો નમસ્કાર, જય શ્રીવિંદ્ર, આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષાચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 24/3/2021 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજુ છે વાત કરવી છે રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોના કારણે સમય સુખદ પ્રસાર થશે. જવાબદારીના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાના યોગ બને છે. મિત્રોનો સહયોગ આશ્વાસન મળશે. સ્વયંની આર્થિક પરિસ્થિતિમાં બચત સારા યોજનાની તક મળશે. કાર્ય યોજના પર અમલ કરવાની જરૂર છે. વાત કરીશું વૃષભ રાશિની. યાત્રા અને મનોવિનોદમાં સમય પ્રસાર થશે. સહયોગ સારો રહેશે. સારા સંબંધોના કારણે લાભ સારો જોવા મળશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતના ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે આજના દિવસે દોડધામ કરવાથી લાભ પ્રાપ્ત થશે. વાત કરીશું મિથુન રાશિની. સંતાન તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. ગ્રાહકોથી મધુર સંબંધ બંધાશે. સુખ સમૃદ્ધિ વધવાથી અટકેલા કાર્ય સંપૂર્ણ પૂર્ણ થશે. નવા સંબંધો બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જોવા મળશે. ઘરમાં મહેમાન આવશે. વેપાર વ્યવસાય સારો જોવા મળશે. વાત કરીશું આગળ અહીંયા સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોની વાત કરીએ આજના દિવસે, તો જીવનમાં સિંહ રાશિના જાતકો આજના દિવસે દરેક કાર્યમાં અગ્રેસર પોતાની ભૂમિકા ભજવશે. સામાજિક ક્ષેત્રમાં સફળતાના યોગ બને છે. નવનિર્માણ સંબંધિત કાર્યો થશે. ખર્ચ પ્રવાસ વગેરે યોગ બને છે. નવા સંબંધ બની શકે એમ છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના યોગ બને છે. આર્થિક સ્ત્રોતમાં વૃદ્ધિના યોગ બને છે. રોગ નિવારણ કાર્યો માટે યાત્રા થઈ શકે એમ છે. વાત કરીશું કન્યા રાશિની. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. વધુ પ્રયત્ન કરવો પડશે. કાર્યમાં સમય ને મહત્વ આપવાના કારણે માનસિક કલિશનો યોગ બને છે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવાની જરૂર છે. વાત કરીશું તુલા રાશિની. સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્યસ્થિતિઓ પર અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ માર્ગદર્શન મળશે. વિશેષ ઉન્નતિકારક યોગના કારણે મન પ્રસન્ન રહેશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. ગુસ્સા પર કાબૂ રાખવાની જરૂર છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં શ્રેષ્ઠ કાર્યો માટે આજનો દિવસ છે. આપણા માટે જીવનમાં આપનો સ્વભાવ સામાજિક કાર્યોમાં સન્માન પ્રાપ્ત થઈ શકે એમ છે. આપના સ્વભાવ દ્વારા નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે. આજના દિવસે મન ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે. વેપાર સારો ચાલશે. શુભ મંગળ કાર્યોનો યોગ બને છે. આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે. સંતાન પક્ષે આજના દિવસે સારા લાભ પ્રાપ્ત થશે. વાત કરીશું ધનરાશિની. જ્ઞાન શિક્ષા સંશોધન વગેરે વિશેષ યોગ બને છે. કાર્યક્ષેત્રમાં સારી સફળતા લાભના યોગ બને છે. તમારી વ્યવહાર કુશળતાથી વેપારમાં સારી સફળતા મળશે. સ્થાયી સંપત્તિ મળવાનો ચોક્કસ ચાન્સ છે. ગ્રાહકોથી સંબંધ મધુર બંધાશે. વાત કરીશું મકર રાશિની. જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ જોવા મળશે. વેપાર કુટુંબમાં શુભ કાર્યોમાં કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારીના યોગ બને છે. આવકના સ્ત્રોતમાં ભાગ્ય વૃદ્ધિવર્ધક વૃદ્ધિ થવાના યોગ બને છે. રોગ કર્જ સંબંધિત કાર્યોમાં લાભ થશે. ધાર્મિક મહત્વના કાર્યોમાં સમય પ્રસાર થશે. વાત કરીશું કુંભ રાશિની. સમસ્યાઓ પર વિશેષ ચિંતનનો યોગ બનશે. શિક્ષા જ્ઞાન વિશેષ નિર્ણયથી લાભ થશે. પદ વાહન સંબંધિત વિવાદોમાં સમય પ્રસાર થશે. વેપારમાં ઘન શોધ સંબંધિત કાર્ય થશે. કલાત્મક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યો થવાના યોગ બને છે. વાત કરી આજના દિવસે અહીંયા અંતિમ રાશિ કહેતા મીન રાશિની. ધ્યાન સંબંધિત કાર્યોમાં સારો સમય પ્રસાર થશે. આર્થિક લાભ સંબંધિત વિશેષ મહત્વના યોગો બને છે. નકામા તનાવોથી બચવાની જરૂર છે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધિત વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ બને છે. આજના દિવસે પદ ઉન્નતિ ભૂમિ સંબંધિત લાભ પ્રાપ્તિ થવાના સારા યોગ જોવા મળે છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું. જેએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુશ્રેહી. જય ગણેશ.